વડોદરા શહેરમાં વોર્ડ નંબર 6ના આરએસપીના ઉમેદવાર ઘનશ્યામભાઈ ફૂલબાજીના સમર્થનમાં આજે તેમના ચૂંટણી કાર્યાલય ખાતે પરમપૂજ્ય બાપજી પરમપૂજ્ય શ્રી વિજય મહારાજશ્રીએ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. વડોદરા શહેર ચૂંટણી વોર્ડ નંબર 6ના આરએસપીના ઉમેદવાર ઘનશ્યામભાઈ ફૂલબાજીને મતદારોનો પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. રોજબરોજ તેઓ પોતાના વિસ્તારમાં ફેરણી યોજી જનસંપર્ક કરતા મતદારોએ તેમને આવકાર્યા છે. આજે આરએસપી કાર્યાલય ખાતે નવનાથ કાવડ યાત્રાના પરમપૂજ્ય બાપજી એવા શ્રી વિજય મહારાજશ્રીએ ઉપસ્થિત રહ્યા હતા અને આરએસપીના ઉમેદવાર ઘનશ્યામભાઈ ફૂલબાજીને આશીર્વચન પાઠવ્યા હતા. हम तो देखो यहाँ एक भक्त के माध्यम से आए, डभोई हरिहर आश्रम से आए हैं और घनश्याम हमारा पुराना भक्त है, हमारी कायम सेवा करता है, इसलिए इसको चुनाव लड़ने का था तो हमको किसी पार्टी से कुछ लेना देना नहीं है, हमको तो सेवा करने वाले से लेना देना है. और हम इसको आशीर्वाद देते हैं कि तुम जिस भावना से खड़े हो चुनाव में उस भावना से महादेव तुम्हारी रक्षा करें, तुमको विजयी घोषित करें. हम तो भक्त के पीछे चलने वाले हैं, हम किसी पार्टी के पीछे चलने वाले नहीं. અને મહાદેવના ભક્ત જ્યાં પરમપૂજ્ય મહારાજ અમારા અહીંયા પધાર્યા હોય વોર્ડ નંબર 6ના અંદર અમારા કાર્યાલયમાં, તો સમસ્ત સંતાને જાણ થાય કે જો સંત અને ભગવાન અમારા જોડે હાથ આપીને ચાલતા હોય, સારા કામ કરનારા કર્મ કરનારા માણસોને જેવી રીતે બેસ હરેક જનતાને સારું વિચાર્યું છે, સારું કામ કર્યું છે, લોકડાઉનથી લઈને બધી રીતે હંમેશા સામાજિક કામ કર્યું છે, સામાજિક કામને હંમેશા ભગવાન સાથ સહારો આપે છે, સહારો આપે છે, એવી રીતે પરમપૂજ્ય મહારાજ જે અહીં ત્યાં ડભોઈથી અહીંયા આવ્યા છે ચાલીને આશીર્વાદ આપવા, તો સમજી શકો છો કે વડોદરા શહેરનું તો હવે સારું જ થશે અને મારા દેશનું સારું થશે. આવા દિવસ મોટા મોટા સંત મહાનો બેસ્યા છે તો મારા દેશને કોઈ હલાવી નહીં શકે અને કોઈ દિવસ એમને આપત્તિ કે તકલીફ આવે નહીં, તો આવા મહંતનો આશીર્વાદ અમને છે. તો વોર્ડ નંબર 6ના અંદર હું કેન્ડિડેટ તરીકે ઘનશ્યામ પ્રભાકર ફૂલબાજી આરએસપી મારું નિશાન કપ્રકાવી ક્રમાંક નંબર 14 જેવી રીતે મહારાજ આઈને આશીર્વાદ આપી ગયા છે તો જનતાને બી આશીર્વાદ મળી ગયા છે મારા વોર્ડ નંબર 6ના તથા વડોદરા શહેરના સમગ્ર વડોદરા શહેરને તથા મારા આરએસપીની ટીમને, તો વિજયની ઘોષણા અમને કરી ગયા છે કે તમને કોઈ તકલીફ નહીં આવે, તકલીફ બી આવશે તો મહારાજ એમના ઉપર લઈને એની આપત્તિ દૂર કરી નાખશે, એવી જ મને આશીર્વાદ આપ્યા છે. અને આજે તમે જોઈ રહેશો વોર્ડ નંબર 6ના કાર્યના, મારા વોર્ડ નંબર 6ના ધરતી પર પગ મૂક્યો છે મહારાજ સાહેબે, જે મહાદેવના ભક્ત છે, દેવોદિદેવ મહાદેવના ભક્ત છે, તો ખરેખર મને ગર્વ થાય છે કે મહાદેવ મારા જોડે ઊભા છે અને મને એમને લઈને ચાલુ છે. તો ખરેખર મારા વોર્ડ નંબર 6નું વિકાસ અને સારું અને વિચારધારા બધાને વ્યવસ્થિત લઈને ચાલીશ, સમાજને લઈને ચાલીશ, મારા વોર્ડ નંબર 6ને લઈને ચાલીશ કે ઘરો ઘરો જેવી રીતે જનતાને આવતી સરકારે લૂંટી છે એવું લૂંટવા નહીં દઉં.